चूंटणी આવી જતા શહેરમાં રાજકારણ ગરમાયું। ચૂંટણીના દિવસો નજીક આવી જતા રાજકારણ ગરમાયું છે। ભાજપના જિલ્લા માજી પ્રમુખ તાલુકા અબડાસા પ્રમુખ શ્રી મુરાજ ગઢવીની મુલાકાત લેતા આપણી અબડાસા મત વિસ્તાર એવી મત વિસ્તાર છે જેમાં અનેક સમાજો વિવિધતા અનેકતા કરી બેઠા છે। તે સમસ્ત અબડાસામાં ભાજપની ટિકિટ કોને મળશે અને કોણ ધારાભ્ય સભ્ય બનશે એ વિશે મુરજીભાઈ મીડિયા સમસ્ત સાથે જણાવ્યું। આ વિસ્તારના કેટલાક વિકાસ થયા છે એનો જવાબ પ્રજા આપશે એવું પણ મુરજીભાઈએ જણાવ્યું હતું કે પ્રજાનો પ્રશ્ન નિરાકરણ થયેલા છે। હજી થશે કોંગ્રેસના શાસનમાં માત્ર પ્રજાનું શોષણ થતું હતું, ભાજપ સરકારમાં પ્રજાના ખામ થાય છે। બ્યુરો રિપોર્ટ, રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। સમગ્ર ગુજરાતની અંદર વિધાનસભાનો નંગારાને ગા વાગી ગયું છે। 182 વિધાનસભાની અંદર ચૂંટણી થવાની છે અને જાહેર થઈ ગઈ છે। 1 ડિસેમ્બરે કચ્છનું મતદાન છે। આપણી અબડાસા મત વિસ્તાર એવો મત વિસ્તાર છે જે જુદા જુદા સમાજો વિવિધતામાં એકતા કરીને બેઠા છે। પરંપરાગત રીતે જોઈએ તો આ સીટ વર્ષો પહેલાં ભારતીય જનતા પાર્ટીને પણ મળી, એમાં તારાચંદભાઈ આવ્યા, નરેન્દ્રસિંહજી આવ્યા, જયંતિલાલ પણ આવ્યા, પછી તાલુકા પંચાયત પણ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પાસે રહી, પણ છેલ્લે આ વખતની ચૂંટણીની અંદર અનેક સમાજોની અંદર, વિવિધ સમાજોની અંદર, વિવિધ આગેવાનની અંદર એક વાત થાય છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં 27 વર્ષથી છે અને 8 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે માનનીય મોદી સાહેબના નેતૃત્વ અને વડપણ હેઠળ। વિકાસની વાત કહીએ તો વિકાસની તો વણથંભી વણઝાર કહેવાય, જેટલા A to Z, ABCD A to Z સુધી આપણે કોઈ મુદ્દાની વાત કરી, શબ્દોની વાત કરીએ તો એમાં બાકી કાંઈ નથી રહ્યું। અનેક રીતે વિકાસ, જાત જાતનો વિચાર, વ્યક્તિગત વિચાર, આર્થિક સ્તર, સામાજિક સ્તર અને પરંપરાગત સાંસ્કૃતિક સ્તર પણ આપણું મજબૂત બન્યું છે। ગુજરાતની દિશા અને દશા આપણે જોઈ શકીએ છીએ કે આ વિસ્તાર વર્ષો પહેલાં 1992 અંદર હું કારોબારી ચેરમેન હતો, તાલુકા પંચાયતની મધુબેન પ્રમુખ હતા ત્યારે, એ 85 પંચાયતો હતી, એ પંચાયતોની અંદર રજૂઆત કરવા માણસો અમારી પાસે કામ માટે આવતા હતા અને અમે ક્યાં જઈએ, અમારી પાસે મજૂરી નથી। એ દરમિયાન ગાળાની વાત ત્યારની કરીને અત્યારની કહીએ તો ત્યારે અબડાસા મત વિસ્તારની અંદર, અબડાસાની અંદર અનેકવિધ કામો ચાલી રહ્યા છે। ખેતીની અંદર અબડાસો હબ કહેવાય, સોલર ઉર્જા છે, સૂર્ય ઉર્જા છે, પવન ઉર્જા છે, સિમેન્ટની કંપનીઓ છે, મીઠા સોલ્ટની કંપનીઓ છે, જુદા જુદા નાના ક્ષેત્રના કોઈ અગ્રેસર કામો છે એની અંદર આપણે અગ્રિમ પંક્તિની અંદર અબડાસો જઈ રહ્યો છે। રહી વાત માણસના સ્તરની, જીવન સ્તરની, તો વર્ષો પહેલાં કોઈ ગામ હોય, એ ગામની અંદર સરપંચ પાસે નાની એવું બાઇક હોય અને જરૂર પડે કોઈ બીમાર માણસ થાય તો એની પાસે જાય અને એ ક્યાંક લઈ જાય, એની જગ્યાએ આજે સમાજનો દલિત હોય, શોષિત હોય, પીડિત હોય, વંચિત